નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની વિદ્યાનગર સ્થિત શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂંક રદ થતાં શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે શિરેશ કુલકર્ણી કુલપતિ તરીકે કાર્યરત હતા અને તેમની કુલપતિની નિમણૂંકમાં ઘણા સવાલો ઊભા થયા હતા અંતે સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ થતા સુપ્રીમ કોર્ટે કુલપતિ શિરેષ કુલકર્ણીને હોદ્દા પરથી દૂર કરી દીધા છે સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અલ્પેશ પુરોહિત અને જાગૃત નાગરિક ગંભીરદાન ગઢવીએ સુપ્રીમ કોર્ટમાં કુલપતિ શિરેશ કુલકર્ણી વિરુદ્ધ તેમની નિમણૂંક રદ કરવા માટે પિટિશન દાખલ કરી હતી આ પિટિશનનો મુખ્ય મુદ્દો કુલપતિની નિમણૂકમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાના કારણે નિમણૂક રદ થઈ હતી યુનિવર્સિટીના કુલપતિ એ જ વ્યક્તિ બની શકે છે જેણે પ્રોફેસર તરીકે દસ વર્ષ ફરજ બજાવી હોય અને હાલ ચાલુ કુલપતિ શિરેશ કુલકર્ણીએ આઠ વર્ષ પ્રોફેસર તરીકે ફરજ બજાવી હોવાથી તેમની નિમણૂકને સુપ્રીમ કોર્ટે રદ કરી છે ત્યારે આજ રોજને અલ્પેશ પુરોહિત સહિત તેમના ટેકેદારોએ યુનિવર્સિટીમાં સરદાર સાહેબની પ્રતિમાને દૂધનો અભિષેક કર્યો હતો તેમજ કુલપતિની નિમણૂક રદ થતાં ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો ભૂપેન્દ્ર સોલંકી બ્યુરો રિપોર્ટ આણંદ આજે સુપ્રીમ કોર્ટનો છે શું સૌથી પહેલાં તો દેવો કે મહાદેવ અને સર્વોચ્ચ અદાલતે આ દેશની સુપ્રીમ કોર્ટનું હું વંદન પ્રણામ કરું છું સલામ કરું છું કે સાડા પાંચ વર્ષથી અમે લડાઈ લડતા હતા કે આ યુનિવર્સિટીના કુલપતિ લાયકાત નથી ધરાવતા ભ્રષ્ટાચાર કરે છે ગેરવહીવટ કરે છે આ તમામ મુદ્દે વારંવાર અમે વિજિલન્સમાં સરકારમાં રજૂઆતો કરી લડાઈ લડ્યા એની સામે હંમેશા સત્તાના જોરે પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ સરકાર વિજયભાઈ રૂપાણીના રાજમાં ના એમને સાંભળ્યું ના એમને તપાસ કરી ના એમને કશું કર્યું અને આ ચાલતું રહ્યું પણ સર્વોચ્ચ અદાલતે સમગ્ર બાબત જોઈ અને સત્યમય જૈતેને વિજય કરવાનો ચુકાદો આપ્યો અને આ ચુકાદા સાથે સાથે હાલની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને જીતુભાઈ વાઘાણીની સરકારને અમારી વિનંતી છે કે અમે જે પુરાવા અમારું જે લેખિત અમારા પત્રો છે એ લઈને આપ તપાસ કરો જો તપાસમાં અમારા પુરાવા અમારી વાત ખોટી હોય તો સરકાર જે કહેશે અમે કરવા તૈયાર છે પણ જો સાચું હોય તો સરદારની ભૂમિ પર ભાઈ કાકાની ભૂમિ પર કાકા એચ એમ પટેલની આ ભૂમિ પર ભ્રષ્ટાચાર ગેરવહીવટ અને ખોટી નિમણૂંકો ચલાવી ના લેવાય એમની સામે સત્યમય જયતેથી સરકારે કાર્યવાહી કરવી જોઈએ આવી અમારી માગણી છે અને હવે જે ચુકાદો આવ્યો છે એનાથી શિક્ષણ જગતના તમામ દબાઈ ગયેલા જેમની જોડે ખોટું થયું હતું અન્યાય થયો હતો તમામ લોકો બહાર આવ્યા છે અને હવે એ સમામને પણ વિનંતી કરું છું કે આપની સાથે જે જે પણ અન્યાયો થયો છે આપ સર્વ સરકારને રજૂઆત કરો આ નવી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર જીતુભાઈની સરકાર જરૂરથી સત્યમય જયતે સાથે કોઈ કાર્યવાહી કરશે એવી મને ખાતરી છે